ચેપ્ટર નંબર 1 આપણે આગળની પ્રક્રિયાઓ જોઈ ગયા હતા કે સમીકરણ કેવી રીતે બનાવી શકાય, સમીકરણનો રોલ્સ શું છે, સમીકરણને સંતુલિત કેવી રીતે કરી શકાય એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. એમના પછી સંયોગીકરણની પ્રક્રિયા જોઈ હતી. તો સંયોગીકરણ એટલે શું, આપણે આગળનું થોડું 2-5 મિનિટનું રિવિઝન કરાવી દઉં. એ સંયોગીકરણ એટલે શું, એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રક્રિયકમાંથી બે કે વધુ નિપજો મળે એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે, એવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. એમના પછી આપણે એમના ઉદાહરણ જોયા હતા કે સંયોગીકરણની પ્રક્રિયામાં ઉદાહરણ આપણે શું જોયું હતું. એમના પછી આપણે હવે પછી આ ચેપ્ટરની અંદર, આજના લેક્ચરની અંદર વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, પહેલું જ કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. આપણે આ ચેપ્ટરની અંદર જ્યારે પ્રકરણમાં જોયું હતું, પ્રસ્તાવના જોયું હતું, ત્યારે 4 પ્રક્રિયાઓ આપણે શીખવાની હતી આ ચેપ્ટરની અંદર. પહેલું સંયોગીકરણની પ્રક્રિયા, બીજું વિસ્થાપનની પ્રક્રિયા છે, ત્રીજી વિઘટનની પ્રક્રિયા છે અને ચોથું દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. તો આપણે જોયું પહેલું સંયોગીકરણ, વિઘટન. સંયોગીકરણ એટલે ભેગું કરવું, જ્યારે વિઘટન એટલે છૂટું પાડવું. કે એક જ તમારી પાસે પ્રક્રિયક હોય એમાંથી વધારે નિપજો મળતી હોય તો સંયોગીકરણ, અને એક જ વધારે નિપજ હોય એને તમારે પ્રક્રિયક તરીકે એક નિપજ બનાવવાનો હોય તો એ વિઘટન, છૂટું પણ. વિસ્થાપન કોને કહેવામાં આવે છે? 2 પોઈન્ટ આપણે જોઈ ગયા છે, સંયોગીકરણ અને વિઘટન. એમના પછી વિસ્થાપન આવશે. તો વિસ્થાપન એટલે શું, કે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા, જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વધુ ક્રિયાશીલ તત્વ, ખાસ ધ્યાન રાખજો. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, પછી આપણે એમનો પ્રયોગ જોશું, પરંતુ પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ કે વિસ્થાપન પ્રક્રિયા છે શું, એ શું કહેવા માંગે છે. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછું ક્રિયાશીલ તત્વને ના દ્રાવણની છૂટા પાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, વિસ્થાપન. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ હોય એ તત્વ ઓછા ક્રિયાશીલ વાળા તત્વમાંથી દ્રાવણને છૂટું પાડવાનું, સંયોજનને દૂર કરવાની પ્રક્રિયા હોય એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે આપણે પદ્ધતિસર જોશું, એમનો પ્રયોગ કરીને આપણે જોશું કે વિસ્થાપન એટલે શું. આપણને આટલી તો ખ્યાલ આવી ગયો, વિસ્થાપન આને કહેવાય કે વધુ ક્રિયાશીલ તત્વ હોય ને એ ઓછું ક્રિયાશીલ વાળા તત્વમાંથી દ્રાવણને જે છૂટું પાડવાની પ્રક્રિયા છે એને વિસ્થાપન કહેવાય છે. પરંતુ આપણે પ્રયોગ દ્વારા જોશું એ કેવી રીતે હોય છે. તો પહેલું જ તમારી સામે આવ્યું છે કે આયન એટલે કે લોખંડ, એફી ફેરસ પણ કહી શકાય એમને, ફેરસ ની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. કેમ કે ખીલી છે લોખંડની હોય છે, એટલે એની અંદર કાટ હોય, કચરું હોય, કાંઈ પણ એ ક્ષાર જામી ગયેલો હોય છે, એટલે એમને કાચ પેપર વડે પહેલા સાફ કર્યો. પ્રયોગશાળામાં લેતી વખતે પહેલા લોખંડની 3 ખીલીઓને કાચ પેપરથી ઘસીને સાફ કરો. હવે એ અને બી નામ આપે બે કસનળીઓને. હવે શું કહે છે કે બે કસનળીઓ લેવાની, તો 3 ખીલીઓ લઈ લીધી છે, એમના પછી શું કરવાનું છે, તો કે બે કસનળીઓ લેવાની છે. જો તમારી સામે અહીંયા આપ્યું છે આ કસનળી છે, તો કે કસનળી એ અને બી નામ આપેલ બે કસનળીઓ, એટલે બે કસનળી છે એને નામાંકિત કરો. એક કસનળીને એ નામ આપો અને બીજી કસનળીને બી નામ આપો. દરેક કસનળી, દરેક એટલે બંને કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લો. શું કહે છે કે દરેક કસનળીમાં આશરે, બંને કસનળીમાં આશરે 10 ml જેટલું કોપર, આ જે તમને સ્કાય કલરનું દેખાય છે
એ કોપર સલ્ફેટ અહીંયા લખેલું છે કોપર સલ્ફેટ નું દ્રાવણ CuSO4 નું દ્રાવણ લેવાનું છે લોખંડની બે ખીલીઓ આપણી પાસે ત્રણ ખીલી હતી બે કસનળી છે તો બે ખીલીઓને લોખંડની બે ખીલીઓને દોરી વડે બાંધી દો જો અહીંયા બાંધેલી છે જો અહીંયા દોરી લખેલું છે અને બંને ખીલીઓને દોરી વડે બાંધી કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં એમાં નથી કહ્યું એમાં નહીં બીની અંદર બીમાં 20 મિનિટ માટે ડૂબાડો હવે બંને કસનળીની અંદર તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે બે ખીલીને તમે દોરા વડે બાંધી દો અને એ બંને ખીલીને કસનળી બી છે એની અંદર ડૂબાડી દો કેમ કે એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે આકૃતિ 1.8 સરખામણી કરવા માટે લોખંડની એક ખીલી અલગ રાખો બે ખીલી તો તમે અંદર રાખી દીધી છે હવે એક ખીલીને બહાર રાખવાની છે એટલે આપણે ખ્યાલ આવી જાય કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આ બંને ખીલી ડૂબાડતા એનો રંગ પરિવર્તન કેવું થાય છે એની અંદર કાટ જામે છે કે શું થાય છે એ કયા તત્વનું વિસ્થાપન થાય છે એ જોવા માટે આ પ્રયોગ આપણે કરવાનો છે આયર્નની ત્રણ ખીલી લો લોખંડની ત્રણ ખીલી લો કાચ પેપરથી સાફ કરો બે કસનળી લો બંને કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4નું દ્રાવણ ભરવાનું છે હવે એક કસનળીની અંદર એ કરો કે બી કરો એક કસનળીની અંદર બે ખીલીને દોરા વડે બાંધી અને અંદર ઉતારી દો પછી શું કરવાનું છે એક ખીલીને તમારે બહાર રાખવાની છે 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણની બહાર કાઢો 20 મિનિટ સુધી ખીલીઓને દ્રાવણમાં ડૂબાડવાની છે 20 મિનિટ થઈ ગયા બાદ બંને ખીલીઓને પાછી બહાર કાઢવાની છે કસનળી એ અને બી માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણની રંગની તીવ્રતાની સરખામણી કરો બી હવે તમને આકૃતિ 2 માં આપ્યું છે કે તમે બે ની અંદર એની સરખામણી કરશો અહીંયા બી આપેલું છે રાઈટ તો શું કહે છે કે કસનળી એ અને બી માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણની રંગની તીવ્રતા કરો એ કેમાં કરવાની છે આકૃતિ નંબર બી માં આ બંને કસનળી છે જો કોપર સલ્ફેટનું દ્રાવણ હતું અને આની અંદર પણ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું કસનળી છે કસનળીમાં સ્ટેન્ડ અને પ્રક્રિયાનું મિશ્રણ છે હવે શું કહે છે કસનળી એ અને બી માં રહેલા કોપર સલ્ફેટના રંગની તીવ્રતાની સરખામણી કરો તો કે એ અને બી તમારી બંને કસનળીઓ છે જ હવે લોખંડની ખીલી જેમાં હતી એના રંગની તીવ્રતા કરો કે કેવું થઈ જશે બંનેની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ તો છે જ પરંતુ જેની અંદર તમે ખીલી ડૂબાડેલી હતી એનો કલર છે એ કથાઈ રંગની થઈ જશે એ ખીલી કેવી થઈ જશે કથાઈ રંગની થઈ જશે કેમ કે કોપર સલ્ફેટનો ક્ષાર એની અંદર ચડી જશે શું કહે છે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીને રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો હવે અલગ રાખેલી ખીલી જે આવી ખીલી હોય છે જ્યારે કોપર સલ્ફેટની અંદર જે આપણે ડૂબાડેલી ખીલી હતી એનો રંગ છે એ કથાઈ રંગ નથી જશે શું કામ કેમ કે એની અંદર કોપર સલ્ફેટનો દ્રાવણનું જે ક્ષારણ છે એ ખીલીની ઉપર ચડી જશે એટલા માટે ખીલી છે એ કથાઈ રંગની થઈ જશે શા માટે લોખંડની ખીલી કથાઈ રંગની થઈ છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાખો થઈ જશે આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે આપણે બી ની અંદર ખીલી ડૂબાડેલી હતી તો રંગ કેવો થઈ ગયો ઝાખો કેમ કે આનો જે રંગ હતો એમની જે તીવ્રતા હતી એ ખીલીની ઉપર ચડી ગઈ એનો જે ક્ષારણ હતો એ ખીલીની ઉપર ચડી ગયો આનો રંગ કેવો થઈ જશે ઝાખો થઈ જશે અને ખીલીની ઉપર ચડી જશે હવે નીચેની શું કહે છે આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે કેવી રીતે તો કે પહેલા આપણે શું કહ્યું કે લોખંડની ખીલી લીધી ખાસ ધ્યાન રાખજો એમનું રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય છે કે આ પ્રક્રિયાની અંદર પહેલા લોખંડની ખીલી લીધી પણ એ લોખંડની ખીલીને કયા દ્રાવણમાં ડૂબાડેલી હતી તો કે CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણની અંદર તો શું બન્યું આપણને એનું તારણ કાઢતા શું મળ્યું તો કે FeSO4 ફેરસ સલ્ફેટ
આયર્ન સલ્ફેટ ભી કહી શકો તમે, ફેરસ સલ્ફેટ અને કોપર છૂટું પડશે. એ જે કોપર છૂટું પડ્યું એ કોને ઉપર ચડી ગયું હતું? ખીલી ઉપર ચડી ગયું હતું. એટલે જ ખીલી કેવી દેખાશે? કથ્થા રંગની દેખાશે. આ પ્રક્રિયામાં જો હો, આ પ્રક્રિયામાં આયર્ન કોપર એટલે ફેરસ સલ્ફેટ ના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા તો દૂર કરે છે. આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન. વિસ્થાપનની પ્રક્રિયા આપણે મેં વ્યાખ્યા તમને કહી દીધી કે વધારે સક્રિય ક્રિયાશીલ તત્વ, વધારે ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વોમાંથી દ્રાવણને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન. તો આમાંથી કયું તત્વ દૂર કર્યો? કોપરને દૂર કર્યો, એટલે વિસ્થાપનની પ્રક્રિયા થઈ. વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણો ખાસ ધ્યાન રાખજો. એક્ઝામની અંદર પૂછાય કે એમસીક્યુની અંદર આવી રીતે તમને એક સમીકરણ આપી દે, આમના સિવાયના બે સમીકરણ વધારે આપી દે, અને પછી પૂછે કે વિસ્થાપનનું સમીકરણ કયું છે, કે વિસ્થાપનની પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે, તો તમે કહી શકો હવે ZN પ્લસ CuSO4 ઝીંક અને કોપર સલ્ફેટ એમની અંદર પણ આવી જ પ્રક્રિયા થશે વિસ્થાપનની. એ ZnSO4 અને કોપર છૂટું પડશે એટલે કઈ પ્રક્રિયા થશે? વિસ્થાપનની પ્રક્રિયા થશે. હવે શું કહે છે કે PB લેડ, લેડ પ્લસ UCl2 કોપર ક્લોરાઇડ પ્લસ PbCl2 લેડ ક્લોરાઇડ અને શું છૂટું પડશે? શિવ કોપર છૂટું પડશે. તો આ બંને પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા થશે? વિસ્થાપનની પ્રક્રિયા થશે. ઝીંક અને લેડ, ઝીંક અને લેડ આ બંને તત્વો કરતા કોપર કરતા વધારે સક્રિય તત્વો છે. એટલે કે કેવા શું માંગે છે? સક્રિયતા શ્રેણી. તમે યાદ કરો નવમા ધોરણની અંદર આપણે સક્રિયતા શ્રેણી જોઈ ગયા છીએ કે ઝીંક અને લેડ છે ને એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે. સૌથી વધારે સક્રિય ધાતુ હોય તો કોણ છે? ઝીંક. મેં તમને આગળના લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર આખું સક્રિયતા શ્રેણી બતાવી હતી કે ઝીંક અને લેડ છે એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે અને કોપરને છૂટું પાડી દેશે. આ બંને તત્વો છે એ વધારે ક્રિયાશીલ તત્વ છે એટલે ઓછા ક્રિયાશીલ તત્વોમાંથી સંયોજનને શું કરશે? દૂર, એટલે વિસ્થાપન પ્રક્રિયા થશે. જે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે આ આપણું વિસ્થાપિત. હવે આવશે એમના પછી દ્વિવિસ્થાપન. દ્વિ એટલે બંને, આપણે આમાંથી એક જ તત્વ, એક જ તત્વને છૂટા પાડી અને એક તત્વનું આપણે નિરાકરણ કરતા હતા એની જગ્યાએ હવે શું આવશે? દ્વિવિસ્થાપન. દ્વિ એટલે બંને. શું કહે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર, ખાસ ધ્યાન રાખજો પછી આપણે જોશું કે એનું પ્રક્રિયા પ્રયોગ દ્વારા કઈ રીતે દ્વિવિસ્થાપન થશે, પરંતુ પહેલા એની વ્યાખ્યા. દ્વિવિસ્થાપન એટલે શું? તો કે દ્વિવિસ્થાપન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો, હું જે બોલતી જાઉં છું અને સામે તમને ચિહ્ન બતાવતી જાઉં છું એમાં ખાસ ધ્યાન રાખજો કે દ્વિવિસ્થાપન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે, આ સાઈડના પ્રક્રિયકો અને ડાબી સાઈડના નિપજો, એટલે કે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, આમનો આયન આની સાથે જોડાય, આનો આયન આની સાથે જોડાતો હોય, એમને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. દ્વિવિસ્થાપન એટલે શું? ફરીથી બોલું છું કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો વચ્ચે, નિપજને પોષું બોલાવવાના નથી, પ્રક્રિયકો વચ્ચે જો આયનની આપલે થતી હોય એમને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો કઈ રીતે? હવે આપણે આગળ જોશું કે એક કસનળીમાં આશરે 3 ml, જો તમને સરસ બતાવ્યું છે, એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટ Na2SO4. શું કહે છે? એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટ, તો કે Na2SO4 નું દ્રાવણ લો. તો કે ચાલો લીધું સોડિયમ સલ્ફેટ આમની અંદર Na2SO4 નું દ્રાવણ લીધું છે. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડ
तो बेरियम क्लोराइड BaCl2, बेरियम क्लोराइड आनी अंदर बेरियम क्लोराइड छे आनी अंदर सोडियम सल्फेट छे, बन्ने नु द्रावण जुदी जुदी कसनाली मां लई लीधुं, बन्ने द्रावण ने शुं करी नाखवानुं छे, मिश्रण करी नाख्युं छे, चलो बन्ने द्रावण ने मिश्रण कर्युं छे, पछी शुं अवलोकन करो छो, बन्ने द्रावण ने मिश्रण कर्युं तो शुं जोवा मळे, तमे जोशो के पाणी मां अद्राव्य होय, एटले के ओगळतुं न होय, अद्राव्य नो अर्थ एवो थाय छे के ओगळतुं न होय, तमे जोशो के पाणी मां अद्राव्य होय एवा सफेद पदार्थ नुं निर्माण थाय छे, एटले दाखला तरीके तमे समजी लो के आपणे पाणी नी अंदर निमक नाखशुं, मीठुं नाखशुं, सोडियम क्लोराइड नाखशुं तो ए ओगळी जशे, एटले द्राव्य गणाय, परंतु न ओगळे अने सफेद खाली एनो अवक्षेप एटले के खाली एना क्षार जेवुं जामी जाय एने अवक्षेपण कहेवामां आवे छे, अवक्षेप कहेवामां आवे छे, अने जो आवी प्रक्रिया थाय અને અવક્ષેપ એટલે કે જે ક્ષાર ઉત્પન્ન થતો હોય એની અંદર પરપોટા ઉત્પન્ન થતા હોય એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઘણા પદાર્થો આપણે જોયા હશે, આપણે ખારો છે એમને ઓગાળી નાખીએ તો આવી પ્રક્રિયા થઈ છે. હવે શું કહે છે, આ જ પ્રક્રિયા આપણે સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ લીધું, બેરિયમ ક્લોરાઇડ નું લીધું, બંનેને મિશ્રણ કરો Na2SO4 પ્લસ BaCl2 सोडियम सल्फेट प्लस BaCl2 बनने ने प्रक्रिया को छे. हवे एमने बनने प्रक्रियाओं नी वच्चे जो आयनो नी आपले थती होय तो विस्थापन कहेवामां आवे छे. जो खास ध्यान रखजो केम के आनो जो Ba लीधु छे, आनो SO4 लीधु तो ए BaSO4 बेरियम सल्फेट बन्यो, अने पछी वैधा कया कया प्रक्रियाओ तो के આમાં Cl2 વધ્યું છે, આમાં Na2 વધ્યું છે, 2NaCl. બંને તત્વોની વચ્ચે, પ્રક્રિયકોની વચ્ચે, જો બંને વચ્ચે આયનોની આપલે થતી હોય તો આવી પ્રક્રિયાને Na2SO4 પ્લસ BaCl2 તો આ પ્રક્રિયકમાંથી આપણે બેરિયમ લેશું અને આમાંથી સલ્ફેટ લેશું. બેરિયમ સલ્ફેટ તો જો જો બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થઈ છે એટલે બેરિયમ સલ્ફેટ બની ગયું નિપજમાં. એમના પછી અહીંયા Na વધ્યું, અહીંયા Cl, બંનેની અંદર 2 એટલે 2NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. આ બંને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થઈ એટલે કઈ પ્રક્રિયા બનશે, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થશે. એવી જ રીતે તમે જુઓ કે આમ થવાનું કારણ શું છે, બંને તત્વોની વચ્ચે, બંને પ્રક્રિયકોની વચ્ચે આપલે થાય છે તેનું કારણ શું છે. કેમ કે હંમેશા આપણે જ્યારે આ લેશન સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે રાસાયણિક સમીકરણ કે અણુસૂત્ર બને કઈ રીતે, તો કે પહેલો તત્વ છે પ્લસ હોવો જોઈએ, બંને પ્રક્રિયકો એક પ્લસ હોવો જોઈએ અને બીજો પ્રક્રિયક કેવો હોવો જોઈએ, નિપજ, એટલે એ પ્રક્રિયક કેવો હોવો જોઈએ, માઇનસ, તો જ તમારો અણુસૂત્ર બનશે. તો આપણી અંદર BaSO4 બેરિયમ સલ્ફેટ, તો બેરિયમ છે પ્લસ છે અને સલ્ફેટ કેવું છે, માઇનસ છે. આનું થવાનું કારણ કે આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે બેરિયમ સલ્ફેટ BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે એટલે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થશે. મળતી બીજી નિપજ આપણને BaSO4 તો મળ્યું જ, બીજી નિપજ કઈ મળી, સોડિયમ ક્લોરાઇડ નિમક તરીકે. કેમ કે એમનું તમે સફેદ અવક્ષેપ, તમે પાણીની અંદર નિમકને ઓગાળશો ને ત્યારે એનું પાણી છે ને ઉપર સફેદ ક્ષાર તરીકે જામી જશે, એને આપણે શું કહીએ છીએ, સફેદ અવક્ષેપ કહેવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં એમને ના કહેવાય કે ક્ષાર જામી, એને અવક્ષેપ મળે જે દ્રાવણમાં દ્રાવ્ય છે. આવી પ્રક્રિયાઓ કે જે હવે આપણે દ્વિ વિસ્થાપનની વ્યાખ્યા, આવી પ્રક્રિયાઓ જે થતી હોય એ પ્રક્રિયાને શું નામ આપી શકાય, તો જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આવશે આપણે થોડું આવી સમજાવી દઉં તમને કે લેડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ જો લેડ નાઇટ્રેટ છે
तो लेड नाइट्रेट छे तो Pb NO3 twice लेड नाइट्रेट अने पोटेशियम आयोडाइड प्लस पोटेशियम आयोडाइड ना द्रावण ने मिश्रण करो करेला छे ज याद रखो कि जेमा लेड नाइट्रेट अने पोटेशियम आयोडाइड ना द्रावण ने मिश्रण करेला छे उत्पन्न થયેલા અવક્ષેપનો રંગ કેવો હશે યાદ કરો તમે આપણે પહેલું જ પેજ આ ચેપ્ટર ની અંદર પહેલું પેજ ની અંદર આ પ્રક્રિયાઓ આપણે આખી આખી જોઈ ગયા છે તો આ બંનેનું મિશ્રણ થશે ને ત્યારે તમારે પીળા રંગનો અવક્ષેપ ઉત્પન્ન થશે ઉત્પન્ન થયેલા અવક્ષેપનો રંગ કેવો હશે પીળા કલરનો હશે શું તમે અવક્ષેપ થયેલા સંયોજનનું નામ આપી શકો છો હા Pb I टू એટલે કે લેડ આયોડાઇડ અને બીજું પોટેશિયમ નાઇટ્રેટ આ બંને સંયોજનો ઉત્પન્ન થશે શું આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે તો કે હા આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે આ પ્રક્રિયા માટેનું સમીકરણ સંતુલિત કરો છો તો કે હા PbNO3 twice plus 2Ki gives the શું આવી જશે तो के तमारे पहलू ज Pb twice तो के लेड आयोडाइड प्लस सो छोटू पड़से 2KNO3 जो आ तमारू रासायनिक समीकरण छे जो PbNO3 twice पहलू सो छे लेड नाइट्रेट छे तमारी पासे आपने समीकरण लखवानुं कह्युं छे तो PbNO3 twice plus 2Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ આ બંને તત્વો આયનો છે હવે એમની વચ્ચે આપલે થાય છે તો કે આમાંથી તમે Pb લીધું આમાંથી I લીધું એટલે Pbi2 એટલે કે લેડ આયોડાઇડ સંયોજન પાછળ શું વધ્યું છે કે 2KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ કયું સમીકરણ છે તો કે દ્વિવિસ્થાપન બંને તત્વોની વચ્ચે આયનોની આપલે થાય છે એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ છે હવે એના પછી પણ જોઈ શકો અહીં સુધી આપણે જોયું હવે પછી પ્રક્રિયા જશે કે કઈ પ્રક્રિયા આપણે જોવાના છે ઓક્સિડેશન અને રિડક્શન ખાસ ધ્યાન રાખજો ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું પહેલા આપણે એનું હેડિંગ સમજી લે પછી આપણે આગળ સમજશું તો કે ઓક્સિડેશન અને રિડક્શન જે ધોરણ 9th ની અંદર આપણે શીખી ગયા છે કે ઓક્સિડેશન એટલે શું જે પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવવાનો હોય ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન અને જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ગુમાવે તો રિડક્શન પહેલા તમને હેડિંગ સમજાવું છું પછી તમે પ્રયોગ દ્વારા આપણે એનું विस्तार पूर्वक वर्णन करशु परंतु ऑक्सीडेशन अने रिडक्शन એટલે શું તો કે જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન જો મેળવતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે પરંતુ જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન જો ગુમાવતો હોય तो रिडक्शन की प्रक्रिया કહેવામાં આવશે આ બંને પ્રક્રિયાઓ વિસ્તારપૂર્વક આપણે જોશું બંનેની વ્યાખ્યા મેં કહી દીધી કે જે પ્રક્રિયામાં પદાર્થ જો ઓક્સિજન મેળવી શકતો હોય તો ઓક્સિડેશન અને જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન જો ગુમાવી શકતો હોય તો રિડક્શન પરંતુ બંને પ્રક્રિયા એકી સાથે થતી હોય તો શું કહેવામાં આવે છે જો ઓક્સિડેશન અને રિડક્શન એક જ સમીકરણની અંદર જો તમને જોવા મળતા હોય તો એને રિડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે આ તમારો હેડિંગ છે અને એના પછી આપણે વિસ્તારપૂર્વક જોશું તો ઓક્સિડેશન અને રિડક્શન જો બંને એક જ રાસાયણિક પ્રક્રિયાની અંદર થતા હોય તો એવી પ્રક્રિયાને રિડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે तो હવે પહેલું આપણે જોશું કે ઓક્સિડેશન એટલે શું મૌખિક સમજી ગયા હવે આપણે પ્રયોગ દ્વારા સમજીશું
કે આશરે 1 ગ્રામ, ખાસ ધ્યાન રાખજો, આશરે 1 ગ્રામ કોપરનો ભૂક્કો, કોપર શિયુ, કોપરનો ભૂક્કો ધરાવતી ચાઇના ડીશ એટલે બાષ્પ વાટકી કહેવાય. ચાઇના ડીશ એટલે શું કહેવામાં આવે છે? બાષ્પ વાટકી. ચાઇના ડીશને ગરમ કરો, જો બર્નર વળે, ત્રિપાઈ છે, તારની જાળી છે અને એમના ઉપર એક ચાઇના ડીશ રાખેલી છે, એટલે કે બાષ્પ વાટકી રાખેલી છે. એ બાષ્પ વાટકીની અંદર 1 ગ્રામ જેટલો કોપરનો ભૂક્કો રાખેલો છે, એમને ગરમ કરવાનો છે. તમારું શું અવલોકન થાય છે? કેમ કે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા કરવાની છે, તો કોપરના ભૂક્કાની સપાટી કેવી થઈ જશે? કાળા રંગના ઓક્સાઇડનું પડ જામી જશે. આમ જ્યારે તમે કોપરને ગરમ કરશો ને, ત્યારે એ ચાઇના ડીશની અંદર કાળા કલરનો કોપર ઓક્સાઇડ જામી જશે. કોપર ઓક્સાઇડ CuO જામી જશે. આ કાળો પદાર્થ શાથી ઉદભવ્યો ભાઈ? તો કે ઓક્સિજન આવ્યું ને, હવાની હાજરી આવી, એટલા માટે કાળો પદાર્થ જામી ગયો. કોપરમાં ઓક્સિજન ઉમેરાયું. જોજો, હા, હમણાં જ આપણે પ્રશ્ન પૂછ્યો ને, એ લોકોએ જવાબી આપી દીધો આપણને કે આ કાળો પદાર્થ શાથી ઉદભવ્યો, તો એમને જવાબી આપ્યો કે કોપરમાં ઓક્સિજન ઉમેરાયું ને, એટલા માટે કોપર ઓક્સાઇડ બનવાથી આ કાળા કલરનો ક્ષાર જામી ગયો. જો એનું રાસાયણિક સમીકરણ કઈ રીતે બન્યું, તો કે 2Cu + O2 કોપર અને ઓક્સિજન ઉમેરાણ પછી આપણે એમને ગરમ કર્યું, તો શું મળ્યું આપણને? કોપર ઓક્સાઇડ મળ્યું. આ જો આ ગરમ કરેલા પદાર્થ કોપર સલ્ફેટ પરથી હાઇડ્રોજન વાયુ જો કદાચ પસાર કરવામાં આવે, જો શું કહે છે કે કોપર સલ્ફેટ તો મળી જ ગયું તમને, પરંતુ એમના પરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી ક્રિયા થાય છે, એટલે કે ઉલટી પ્રક્રિયા થશે. પ્રતિગામી ક્રિયા એટલે ઊંધી પ્રક્રિયા થવાને કારણે સપાટી પરનો કાળા રંગનો આવરણ છે એ કેવું થઈ જશે? કથાય રંગમાં ફેરવાઈ જશે, એટલે કે રંગ પરિવર્તન થશે અને આપણને શું છૂટું પડશે? કોપર અને પાણીના બુંદ જામી જશે. આવી પ્રક્રિયાઓ આપણે ઘરે પણ કરી શકીએ છીએ. જો તાંબાનું વાસણ હોય ને, તો એની અંદર ક્ષાર જામી જયેલો જોવા મળે છે, એટલે કે કોપર છૂટું પડતું જોવા મળશે. CuO કોપર ઓક્સાઇડ પ્લસ જો એના ઉપરથી જો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે અને પછી જો એને ગરમ કરવામાં આવશે, તો કોપર અને પાણી છૂટું પડશે. હવે શું કહેવામાં આવે છે? જોજો, આ બંને પ્રક્રિયા દ્વારા તમને કેવા શું માંગે છે કે ઓક્સિડેશન કઈ રીતે થયું અને રિડક્શન કઈ રીતે થયું. જો પ્રક્રિયા દરમિયાન શું કહે છે કે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે ને, તો ઓક્સિડેશન થયું કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ જો ઓક્સિજન મેળવતો હોય તો ઓક્સિડેશન થયું કહેવાય. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ગુમાવે, ઓક્સિજન ગુમાવી દીધો, જોઈથી આ ઓક્સિજન ગુમાવી દીધો, તો એ રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયા 1.29 એટલે આ પ્રક્રિયાની વાત કરે છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા કે આ પ્રક્રિયાની અંદર કયા તત્વોનું રિડક્શન અને કયા પ્રકારનું ઓક્સિડેશન થયું છે એ કહેવા માંગે છે. કે આ પ્રક્રિયામાં 1.29 દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન, કોપર ઓક્સાઇડ એટલે CuO, એ ઓક્સિજનને ગુમાવી દીધો. જો તમે જોઈ શકો છો, આ ઓક્સિજન છે અહીંથી અહીં સુધી લાવી દીધો, ઓક્સિજનને ગુમાવી દીધો, પ્રક્રિયકોમાંથી નિપજોમાં જવા દીધો, એટલે અહીંથી ગુમાવી દીધો ઓક્સિજન. એટલે ઓક્સિજન ગુમાવી રહ્યો તો તેનું શું થઈ ગયું? રિડક્શન થશે. જો ઓક્સિજન મેળવતો હોય તો ઓક્સિડેશન, પરંતુ ઓક્સિજન ગુમાવી બેસે તો રિડક્શન. તો રિયલી અહીંયા જો કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજનને ગુમાવી બેઠો છે, એટલે રિડક્શનની પ્રક્રિયા થઈ. ખાસ ધ્યાન રાખજો, તો તેનું રિડક્શન થયું. અને હાઇડ્રોજન અહીંની વાત કરે છે હવે કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે.
હવે જો આ હાઇડ્રોજન છે એ અહીંયા ઓક્સિજન ને મેળવી રહ્યું. ખાસ ધ્યાન રાખજો સમીકરણ ની અંદર કયું તત્વ ઓક્સિજન મેળવે છે અને કયું તત્વ ઓક્સિજન ને ગુમાવી રહ્યું છે. કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી બેઠો એટલે રિડક્શન થયું, પરંતુ હાઇડ્રોજન છે એ ઓક્સિજન ને મેળવી લીધું એટલે H2O મેળવી લીધું એટલે કે એમનું શું થઈ ગયું ઓક્સિડેશન પ્રક્રિયા. 1.29 દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને શું કહ્યું હતું એનું રિડક્શન થાય. જો ઓક્સિજન ગુમાવે તો રિડક્શન થાય અને હાઇડ્રોજન જો ઓક્સિજન મેળવતો હોય તો ઓક્સિડેશન થયું ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રક્રિયા એક પ્રક્રિયક શું કરે છે ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક છે એ રિડક્શન. આ ઓક્સિડેશન થઈ છે અને આમનું શું થઈ ગયું રિડક્શન થશે. આવી પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયા. પરંતુ આ તમને થોડું હાર્ડ પડી જશે તો આપણે એ જ વ્યાખ્યા રાખશું કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને જો એક સાથે થતા હોય એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે રેડોક્સ કહેવામાં આવે છે. આ એક જ સમીકરણની અંદર એક જ પ્રક્રિયાની અંદર રિડક્શન એ થાય છે અને ઓક્સિડેશન એ થાય છે તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એના બંનેના ઉદાહરણો આપ્યા છે તમે જોઈ શકો છો કે CuO + H2 ગરમ કર્યું તો કોપર અને પાણી છૂટું પડ્યું. એટલે કોપરને છૂટું પાડ્યું તો મેં કઈ રિડક્શન અને ઓક્સિડેશન એ આપણે અહીંયા શબ્દોમાં શાબ્દિક ભાષામાં લખ્યું છે. અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લખ્યું છે. જોશો કે સીયુ કોપરમાંથી ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન થયું. ઓક્સિજન જો બહાર જતો હોય તો રિડક્શન થશે, ઓક્સિજન ગુમાવે છે. અને હાઇડ્રોજન છે એ ઓક્સિજનને મેળવે છે એટલે ઓક્સિડેશન થયું કહેવાશે. એવી જ રીતે નીચે પ્રક્રિયા જો તમે જોઈ શકો છો એટલે આ પ્રક્રિયા કઈ કહેશે રેડોક્સ પ્રક્રિયા ગણાશે. બંને પ્રક્રિયા એક સાથે એક સમીકરણની અંદર જોવા મળે છે એટલે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. એમના પછી આપણને બે ઉદાહરણ આપ્યા છે. આની અંદર આપણે જોવાનું છે કે રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે થાય છે અને રેડોક્સ ઓક્સિડેશન કઈ રીતે થાય છે. તો જો ZnO ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ગિવ્સ નિપસ તરીકે શું મળે છે Zn ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ. તો તમને આની અંદર કયો તત્વ છે એ રિડક્શન છે. હવે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક બીજા ઉદાહરણ તમને અહીંયા આપેલા છે. તો જેવી રીતે આ એક ઉદાહરણ આપણને આપ્યું છે ઓક્સિડેશન કઈ રીતે થયું છે અને રિડક્શન કઈ રીતે થયું છે એ જ રીતે આપણે અહીંયા બી જોવાનું છે એટલે કે ઝીંક ઓક્સાઇડ છે એ જોજો હા અહીંથી ઓક્સિજન ગુમાવી ઓક્સિજન કાર્બન મેળવે છે. તો ઝીંક ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવી રહ્યો છે એટલે આનું શું થઈ જશે તો કે રિડક્શન. શું થઈ જશે રિડક્શન થશે. પરંતુ કાર્બન છે શું કહે છે જોજો હા સોરી અહીંથી અહીંયા સુધી જો ઓક્સિજન ગુમાવી રહ્યો છે. ઝીંક છે એ ઓક્સિજન ગુમાવી રહ્યો છે એટલે રિડક્શન થશે. પરંતુ કાર્બન છે એ ઓક્સિજનને મેળવે છે. જો કાર્બન અહીંથી ઓક્સિજન અહીંયા મેળવી લીધો છે એટલે ઓક્સિડેશન થશે. અહીંયા શું થશે ઓક્સિડેશન. કેમ કે કાર્બન છે ઓક્સિજનને મેળવવું છે એટલે ઓક્સિડેશન થશે. પરંતુ ઝીંક છે એ ઓક્સિડેશન ગુમાવી રહ્યો છે એટલે રિડક્શન થશે. તો આ પ્રક્રિયા કઈ થશે રેડોક્સ પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે રેડોક્સ. એમના પછીનું પણ ઉદાહરણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. એ બંને પ્રક્રિયકોની અંદર ક્યાં તત્વનું ઓક્સિડેશન થશે અને ક્યાં તત્વનું રિડક્શન થશે.
तो के आ प्रक्रियक छे मैग्नीशियम ऑक्साइड छे ए तमे જોઈ શકો છો એમનો રિડક્શન થશે કેમ કે અહીંથી ઓક્સિજન છે ગુમાવી અને અહીંયા આપી દીધો છે એટલે ઓક્સિજન એમને ગુમાવી દીધો એટલે એમનો રિડક્શન થશે ખાસ ધ્યાન રાખજો એટલે એમનો રિડક્શન થશે પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઓલી સાઈડ જઈ અને શું થશે એમનો ઓક્સિડેશન થશે એટલે આ બંને પ્રક્રિયાઓ થશે તો એ પણ કઈ પ્રક્રિયા કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાશે આ બંને પ્રક્રિયકો એક ઓક્સિજન ગુમાવે છે અને બીજી પ્રક્રિયક છે એ ઓક્સિજનને મેળવે છે એટલે જો એક જ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે હવે એના પછી આપણે જોશું શું કહેવા માંગે છે કે જો કેવી રીતે પ્રક્રિયા થઈ ખાસ ધ્યાન રાખજો કઈ રીતે પ્રક્રિયા થશે મે તમને હમણાં મોડે કહી દીધું પણ હવે અહીંયા આપણે પ્રક્રિયકો જોશું કેવી રીતે પ્રક્રિયા થઈ કે શું કહે છે કે પ્રક્રિયક હમણાં જ આપણે જોયું એ કે કાર્બનનો કાર્બન મોનોક્સાઇડ આ બાજુ કાર્બન હતો એનું કાર્બન મોનોક્સાઇડ ઓક્સિડેશન થયું અને ઝિંક ઓક્સાઇડ માં ઓક્સિજન ગુમાવી દીધો છે એટલે રિડક્શન થયું જો પ્રક્રિયકા 1.32 માં હાઇડ્રોક્લોરિક એસિડ છે એ શિયર માં ઓક્સિડેશન થયું છે અને જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું મેગ્નેશિયમ ક્લોરાઇડ માં નું શું થઈ જશે રિડક્શન થશે આ બંને આપણે પ્રક્રિયકો જોઈ કે હવે ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકશું કે પ્રક્રિયા દરમિયાન જો યાદ રાખજો કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે તો પદાર્થ ઓક્સિડેશન પામે છે અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે ઓક્સિજન ગુમાવે અને જો હાઇડ્રોજન મેળવતો હોય તો એ પદાર્થ રિડક્શન પામે છે ખાસ ધ્યાન રાખજો જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય અને હાઇડ્રોજન ગુમાવતો હોય તો ઓક્સિડેશન થાય પરંતુ જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન જો ગુમાવતો હોય અને હાઇડ્રોજન જો મેળવતો હોય તો એને રિડક્શન કહેવામાં આવે છે હવે એમના પછી ઓક્સિડેશન અને રિડક્શન આપણે જોયું હવે એમના ઉપરથી જ એની કઈ કઈ અસરો થાય છે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો અસરો જોઈ છે આપણે ઓક્સિડેશન અને રિડક્શન અને રેડોક્સ ત્રણ પ્રક્રિયાઓ જોઈ પરંતુ રોજિંદા જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે ઓક્સિડેશન કોઈ પણ પ્રક્રિયા જોઈ તો શું કહે છે પહેલું ક્ષારણ તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે રાઈટ લોખંડની વસ્તુ આપણે જોઈએ ને ત્યારે એકદમ ચળકાટ ધરાવતી હોય છે પછી અચાનક ક્યારેક લોખંડ જો એમનેમ પડ્યું રહેશે ને તો એની અંદર થોડો ભેજ જામી જવા જોવા મળશે તમને ક્યારેક લોખંડની વસ્તુ નવી હોય ને એમનેમ ઘરમાં પડેલી હોય અથવા તો બહાર પડેલી હોય ને તો એમની અંદર ભેજ જામી જશે એટલે તમે શું કહેશો કે આ તો કાટી ગયું છે એને શું કહેવામાં આવે છે ક્ષારણ કહેવામાં આવે છે આપણે ગુજરાતી ભાષામાં એને કાટ લાગ્યો કહેવામાં આવે છે પરંતુ વિજ્ઞાનની ભાષામાં કટાઈ ગયું એવો શબ્દ યુઝ નથી કરવામાં આવતો એમને ક્ષારણ કહેવામાં આવે છે કોઈ પણ લોખંડનું છે તાંબાની વસ્તુ છે એને જો ભેજ લાગવાથી એના ઉપર એક પળ જામી જાય એને ક્ષારણ કહેવામાં આવે છે વિસ્તારપૂર્વક જોશું આપણે તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુ ચળકાટ ધરાવતી હોય છે પરંતુ થોડો સમય બાદ તેના પર લાલાશ પડતા કથાઈ રંગનો પાવડરનો આવરણ જામી જાય થોડો સમય પડ્યો રહે ને તો આવું કથાઈ રંગનો આવરણ જામી જાય છે આપણે હમણાં જોયું હતું કે ખીલી કોપર ના દ્રાવણની અંદર નાખીને પછી 20 મિનિટ પછી બહાર કાઢ્યો ને તો એ ખીલી કથાઈ રંગની થઈ ગઈ હતી કાટ થઈ ગયો તો કોપર છે એનું પડ છે એ ખીલીની અંદર જામી ગયું એવી જ રીતે લાલાશ પડતા કથાઈ રંગના પાવડરનો આવરણ જામી જાય છે આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવવું તરીકે ઓળખવામાં આવે છે
આપણે શું કહીએ સામાન્ય, આપણને એટલી ખબર નથી કે એને ક્ષારણ કહેવાય છે, પણ તો આપણે શું કહીએ કે ભાઈ લોખંડ કટાઈ ગયું છે, નવી નવું લોખંડ હોય ને થોડી વાર બાદ તમે થોડા સમય પછી જુઓ ને તો ક્ષાર જામી જાય, એટલે કે આપણે એમ કહીએ છીએ કટે, પરંતુ એને વિજ્ઞાનની ભાષામાં ક્ષારણ કહેવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. શું તમે ક્યારેય તાંબા કે ચાંદીની સપાટી પરનો સ્તર નોંધ્યો છે? જ્યારે ધાતુ પર તેની આસપાસ પદાર્થો જેવા કે એ ભેજ કેમ લાગે છે, એની ઉપર કાટ કેમ લાગે છે, કયા વસ્તુથી એ પડ જામી જાય છે? તો પહેલું ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ને, એમની અસર થાય ને, ત્યારે એનું ક્ષયન થયું ને ગણાય, ત્યારે ક્ષયન એટલે ઘસાવું થાય. એટલે ક્યારેક ક્યારેક એમના ભેજ એ લોખંડ પડ્યું રહે ને તો ભેજ લાગી જાય, ત્યારે એનું ક્ષારણ થયું ગણાય છે. એમ કહેવાય છે આ પ્રક્રિયા ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી પર લાગતું કાળા રંગનું ઘણી વખત તમે જોયું, આપણે ચાંદીની વીંટી પહેરી હોય, ચાંદીના શાપલા હોય, તો એ ક્યારેક ક્યારેક પહેરતા પહેરતા કાળા પડી જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ ચાંદી તો જો કેટલું ખરાબ છે, પરંતુ ચાંદી ખરાબ નથી. આપણા શરીરની અંદર જે પરસેવો વળે છે ને, એ પરસેવાનો ક્ષાર છે ને, એ ચાંદી ઉપર પડે છે, એટલે ચાંદી કાળું પડી જાય છે. અને આપણે એમ કહીએ છીએ કે ચાંદી સારું નથી, પરંતુ ચાંદી સારું છે, પરંતુ શું થાય છે એનું પડ જામી જાય છે, એટલે કાળા રંગનું તાંબા પર લાગતું લીલા રંગનું ક્ષાર, એ બધા ક્ષારણના ઉદાહરણો છે. હવે ક્ષારણથી શું થાય છે, કેટલું નુકસાન થાય છે, મેઇન પોઈન્ટ છે. 2 માર્ક્સની અંદર બોર્ડની અંદર 2018ની અંદર આ ક્વેશ્ચન પૂછાણો હતો. ક્ષારણ એટલે શું, એનાથી નુકસાન થતું દર્શાવો. ક્ષારણને કારણે મોટર કારના ભાગો ઘણી વખત કાટી ગયા હોય છે, પુલ કાટી જાય છે, મોટા મોટા પુલો હોય છે, કેવા સરસ લોડાના બનાવ્યા હોય છે, પરંતુ રહેતા રહેતા એ પુલ કાટી જાય છે. પછી લોખંડના પાટા, રેલવેના પાટા હોય છે, એમાં સરસ લોખંડ જ વાપરેલું હોય છે, પરંતુ રહેતા રહેતા કાટી જાય છે. જહાજ વગેરે એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય ને, એને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે, કેમ કે એનાથી ઘણું નુકસાન થાય છે. એમને સરસ આપણે લોખંડ રાખેલું હોય અને થોડા સમય પછી એ લોખંડને આપણે જોશું તો કાટ જમી જાય, તો એ બધું જ વેસ્ટ થઈ જાય છે, એમાંથી આપણને ઘણું નુકસાન થાય છે. દર વર્ષે નુકસાન પામેલી લોખંડને બદલાવવામાં ઘણો મોટો ખર્ચ થઈ જાય છે. તમે પ્રકરણ 3માં ક્ષારણ વિશે વધારે શીખીશું. તો આપણે ખ્યાલ આવ્યો કે ક્ષારણ એટલે શું, તો ક્ષારણ એટલે એક વસ્તુનું કટાવ. હવે શું કહે છે, ખોરાપણ, ખોરું થઈ જવું. તમે ઘણી વખત ઘરે જોશો કે આપણે ઘરે ચવાણું પડ્યું હોય ને, તો ચવાણું થોડા દિવસ પછી આપણે 10 કે 12 દિવસ પછી એ ચવાણું પાછું બહાર કાઢશું ને, તો આપણને થોડું તેલવાળી વાસ આવશે, અથવા તો એમાંથી ખારાશ પડતું આવશે, જેને ખોરાશ, ખોરાપણું કહેવામાં આવે છે, અથવા તો ખારુંપણું કહેવામાં આવે છે. તેલી પદાર્થની ઉપર જે ક્ષાર જામી જાય છે એને ખોરું કહેવામાં આવે છે. શું તમે લાંબા સમયથી રાખેલા મૂકેલા ચરબીયુક્ત તેલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલું છે? તો હા, ઘણી વખત ચવાણું છે, ચેવડો છે, કોઈ તેલી પદાર્થમાં બનાવેલી વસ્તુ હોય ને, એ તમે ચાખશો ને તો તમને આપમેળે ખબર પડી જશે, અથવા તો એની વાસ લેશો ને તો ખ્યાલ આવી જશે કે આમાં તેલ ચડેલું છે. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન એટલે કે એની અંદરથી હવા ન મળે, એટલે કે ઓક્સિડેશન થાય, ત્યારે ખોરું થઈ જાય છે. પેકે પેક પડેલું હવા ન મળે એટલે શું થઈ જાય છે, ખોરું થઈ જાય છે. તેની વાસ અને સ્વાદ બંને બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત અને તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એવા પદાર્થ એન્ટીઓક્સિડેન્ટ ઉમેરવામાં આવે છે. એટલે કે ઘણી વખત આપણે જોતા હોય તો આપણે બજારની અંદરથી કોઈ વસ્તુ લઈએ ને, તો એ પાઉચની અંદર પેક કરેલું હોય છે પ્લાસ્ટિકની અંદર, એ નાઇટ્રોજનયુક્ત હોય છે. ઘણી વખત તમે જોશો વેફર ખાઓ છો, કદાચ આમાં આવેલું હશે, વેફર તમે ખાઓ છો, આ બાલાજી છે, બધી વેફરની અંદર એકદમ પેકિંગ કરેલું હોય છે, એ નાઇટ્રોજનયુક્ત હોય છે. એટલે કે તેલમાં તળેલી તો છે જ વેફર, પરંતુ તેલનું તમને પારખ ન પડે, એનું ખોરાપણું ન લાગે ને, એટલે માટે એ નાઇટ્રોજનયુક્ત હોય છે.
ચરબીયુક્ત ઓક્સિડેશનનો પ્રતિકાર ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. બંધ રાખો ને એટલે ઓક્સિડેશન થતું નથી. શું તમે જાણો છો ચિપ્સ, હમણાં જ આપણે વાત કરી કાતરી બનાવવા વાળા ચિપ્સને ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. શું કામ? એમનું ઓક્સિડેશન થતું નથી, એની અંદરથી હવા બહાર નથી જતી, એટલે એ પદાર્થ એવો ને એવો રહેશે. ઓક્સિડેશન થશે ને એટલે આ ખોરાકપણાની તમને વાસ આવશે નહીં. ચાલો આપણે અહીંયા આ પહેલું ચેપ્ટર તમારું અહીંયા ફિનિશ થશે. અહીંયા કંઈ પણ ડિફિકલ્ટ પોઈન્ટ હોય તો તમે મેડમ સરને સ્કૂલે ફોન કરશો, અને કોઈ પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય તો મને ડાયરેક્ટ કહી શકો છો, અને આ ચેપ્ટરનું તમને ટેસ્ટ એક દિવસમાં મળી જશે.